તો આ તરફ દૂધસાગર ડેરીના એમડી નિશિત બક્ષીએ ફેડરેશને મુકેલા આરોપોને ફગાવતા કહ્યું છે કે તેઓ મહેસાણાને નીચું દેખાડવાના પ્રયાસ કરે છે. આ તમામ આરોપો પાયાવિહોણા છે, બધા પાયા વગરના છે અને એની સાથે કોઈ ડેટા અને સુસંગત નથી. અને આપણા અહેવાલની અંદર બધું પ્રગટ કરીએ જ છીએ અને બધા આરોપો અમે વખોડી કાઢીએ છીએ. અને અમારા માનનીય ચેરમેન એ નિયામક મંડળના સભ્ય છે અને એમના કહેવા મુજબ આવી કોઈ ચર્ચા નિયામક મંડળમાં થઈ નથી અને નિયામક મંડળના નામે જ આવું ચાલી રહ્યું છે એવું લાગે છે. 9 લાખ લીટર જે અત્યારે બહારની ડેરીઓમાં, પ્રાઇવેટ ડેરીઓમાં પેકિંગ થાય છે અને પ્રાઇવેટ ડેરીના લોકોની સાથે મળીને જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ બંધ થાય તો એ બધા પૈસા દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને સારી રીતે મળી શકે. અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે સુરતથી. સુરત કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. પરેશ રાવલ અને મનોજ જોશી સામે આ ફરિયાદ કરી છે. પ્રચારમાં અપશબ્દોનો મારો તેમણે ચલાવ્યો હતો, તેને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે. સુરત કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતા પરેશ રાવલ અને મનોજ જોશી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રચારમાં આ બંને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો એવો તેમણે આરોપ મૂક્યો છે અને આ અંગેની એક ફરિયાદ ચૂંટણી પંચમાં નોંધાવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કીર્તેશ, પરેશ રાવલ અને મનોજ જોશી સામે જે ફરિયાદ દાખલ કરાઈ છે આચારસંહિતા ભંગની, કયા પ્રકારની આ ફરિયાદ છે? ચોક્કસ, સુરત કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખાસ કરીને ફિલ્મ સ્ટાર ભાજપના નેતા પરેશ રાવલ અને મનોજ જોશી સુરતમાં જયારે પ્રચાર દરમિયાન હતા ત્યારે પરેશ રાવલે નેતાઓને ચોરના પેટના બાયલાઓ નપુંસક ડોબા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જયારે મનોજ જોશીએ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી નહીં પણ કોર્પોરેટર બનવાની લાયકાત ના હોવાનું જણાવ્યું હતું. જે રીતે બંને ફિલ્મ સ્ટારો દ્વારા જે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તેને લઈને સુરત કોંગ્રેસ દ્વારા બંને વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જી, આભાર કીર્તેશ માહિતી આપવા માટે. અમરેલીથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાની વહેતી થયેલી પત્રિકાનો જે મામલો હતો, પોલીસે કોંગ્રેસના 15 કાર્યકર્તાઓને પત્રિકા વહેંચતા પકડી પાડીને ગુનો નોંધ્યો છે. આચારસંહિતા ભંગ બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે. 3 કોંગ્રેસના કાર્યકર્તાઓને પીધેલા દેખાડ્યા પોલીસ તંત્રે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ બોલાવી છે પ્રેસ કોન્ફરન્સ અને હાલ નેતા વિપક્ષ ધાનાણી પહોંચ્યા છે અમરેલી સિટી પોલીસ મથકે. આચારસંહિતા ભંગ બદલ અમરેલી એએસપી પ્રેમસુખ ડેલુ દ્વારા બોલાવાઈ છે પ્રેસ કોન્ફરન્સ. નેતા વિપક્ષ ધાનાણીએ પોલીસ મથકમાં જમાવ્યા છે ડેરા.